श्री रामकृष्ण कथामृत 109 ओंकार अने नित्य लीला योग। श्री रामकृष्ण महिमाचरण ने ओंकार नी व्याख्या जे तमे करो छो तेमे कहो छो के मात्र अकार उकार अने मकार महिमाचरण। अकार उकार मकार एटले सृष्टि स्थिति अने प्रलय। श्री रामकृष्ण हूँ उपमा आपू घंटाना टन लीलामांथी नित्यमां लय स्थूल सूक्ष्म कारणमांथी महाकारणमां लय जागृत स्वप्न सुषुप्तिमांथी तुरियमां लय। फरीथी घंट वाग्यो जाने के महासागरमां एक मोटी वस्तु पड़ी અને મોજાનો આરંભ થયો। એ નિત્યમાંથી લીલાનો આરંભ થયો। મહાકારણમાંથી સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરો દેખાયા। એ જ તુરીયમાંથી જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ બધી અવસ્થાઓ આવી પડી। વળી પાછું સમુદ્રનું મહામોજું મહાસમુદ્રમાં જ લીન થયું। નિત્ય પકડીને લીલા ફરીથી લીલા પકડી પકડીને નિત્ય। હું ટન શબ્દની ઉપમા દઉં, મેં આ બધું ખરેખર જોયું છે। માએ મને દેખાડી દીધું છે કે ચિત્ત સમુદ્ર તેનો અંત નહીં, તેમાંથી આ બધી લીલા ઉઠી અને તેમાં જ લય પામી ગઈ। ચિદાકાશમાં કરોડો બ્રહ્માંડની ઉત્પત્તિ ને વળી તેમાં જ લય। તમારા ચોપડામાં શું છે એ બધું હું જાણતો નથી મહિમાચરણ। જેમણે જોયું છે તેમણે તો શાસ્ત્રો લખ્યા નથી, તેઓ તો પોતાના ભાવમાં જ મગ્ન, લખે ક્યારે? લખવા બેસો એટલે ગણતરીવાળી બુદ્ધિની જરૂર પડે। તેમની પાસેથી સાંભળીને બીજા માણસોએ લખ્યા છે। શ્રી રામકૃષ્ણ સંસારીઓ કહે છે કે કામ કાંચનમાંથી આસક્તિ કેમ જતી નથી? ભગવાનના દર્શન થાય તો આસક્તિ જાય, જો એકવાર બ્રહ્માનંદ મળે તો પછી ઇન્દ્રિય સુખ અથવા પૈસા ટકા કે માન મેળવવા પાછળ મન ન દોડે। આગિયો જો એકવાર પ્રકાશ દેખે તો પછી અંધકારમાં જાય નહીં। રાવણને કોઈએ કહ્યું કે તમે સીતાને ભોળવવા માટે માયાથી જુદા જુદા રૂપ ધારણ કરો છો, તે એકવાર રામ રૂપ ધારણ કરીને સીતાની પાસે કેમ નથી જતા? રાવણે જવાબ આપ્યો કે તુચ્છમ બ્રહ્મપદમ પરવધુ સંગહ કુતઃ। જ્યારે રામનું ચિંતન કરું ત્યારે બ્રહ્મપદ તુચ્છ થઈ જાય તો પછી પરસ્ત્રી તો સાવ સાધારણ વાત, એટલે રામરૂપ કેમ ધારણ કરું? એ માટે જ સાધન ભજન। ઈશ્વરનું ચિંતન જેટલું વધુ કરશો તેટલી સંસારના તુચ્છ ભોગની વસ્તુઓ પરથી આસક્તિ ઓછી થશે। પ્રભુના ચરણમાં જેમ જેમ ભક્તિ આવશે તેમ તેમ વિષય વાસના ઓછી થતી જશે, તેટલી શરીર સુખ તરફ નજર ઓછી જશે, પર સ્ત્રી માતૃવત જણાશે, પોતાની સ્ત્રી ધર્મમાં સહાયક મિત્ર જેવી જણાશે, પશુભાવ ચાલ્યો જશે, દેવભાવ આવશે, સંસારમાં એકદમ અનાસક્ત થઈ જશો। ત્યાર પછી જો સંસારમાં રહેશો તોય જીવન મુક્ત થઈને રહેશો। ચૈતન્ય દેવના ભક્તો અનાસક્ત થઈને સંસારમાં રહેતા। શ્રી રામકૃષ્ણ મહિમાને જે ખરો ભક્ત હોય તેની પાસે હજાર વેદાંત વિચાર કરો અને જગત સ્વપ્નવત કહો પણ એની ભક્તિ જવાની નહીં, ફરી ફરીને જરાક તો રહે ને રહે જ। મૂસળ જરાક જેટલું ચિયા ઘાસમાં પડ્યું હતું તેમાંથી જ તો મૂસલમ કુલનાશનમ, શિવ અંશથી જન્મે તો જ્ઞાની થાય, બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ ભાવના તરફ મન હંમેશા જાય, વિષ્ણુ અંશથી જન્મે તો પ્રેમ ભક્તિ આવે, એ પ્રેમ ભક્તિ જવાની નહીં। જ્ઞાન વિચાર કર્યા પછી જો આ પ્રેમ ભક્તિ ઓછી થઈ જાય તો વળી કોઈ વખતે હુડુડુડુ કરતીને વધી જાય, જેમ મૂસળે યદુવંશનો ધ્વંસ કર્યો તેની પેઠે।